પૂજ્યરાજી માં જે બધા ઘણા બધા હરિભક્તો નો એક પ્રશ્ન હતો, આપ જ્યાં ભૂપગઢ માં શિવલિંગ ના દર્શન કરવા માટે પધાર્યા ત્યારે જે શંકર ભગવાને આરતી કરી, તો આપને જે બધા દર્શન ની ઝાંખી થઈ એના વિશે છે, બધા હરિભક્તો નો ખુબ ઉત્સાહ ભર્યો પ્રશ્ન છે ઘણા બધાનો, તો છે જ આપ વિનંતી કરું તો છે જ આપ એના વિશે વાત કરો. ભગવાનની લીલાઓ કાયમ દિવ્ય હોય છે. હમણાં જ આપણે થોડી વાર પહેલા સમજ્યા કે ભગવાનના કાર્યોની અંદર કંઈક જનકલ્યાણ, સમાજ કલ્યાણનું, જીવાત્માના કલ્યાણનું ઉદ્દેશ રહેલો હોય છે, અને ભગવાન ક્યારે કેવા રૂપમાં ક્યાં કરુણા દ્રષ્ટિ પોતે વરસાવતા હોય એ સ્વતંત્ર છે અને કરતા હોય છે. પ્રસંગ એવો બન્યો કે અમે પધરામણીમાં હતા ત્યારે ત્યાં જે મહાદેવજી છે ત્યાં દર્શન માટે અને અમે ગયા હતા, આરતી કરતા હતા, આરતી શરૂ કરી, ત્યારથી અમને ત્યાં કંઈક એ શિવલિંગની અંદર કંઈક વિશેષ આકર્ષણ જેવું થતું હતું ને વારેઘડે દ્રષ્ટિ ત્યાં થતી પહોંચતી હતી. એટલે જેવી આરતી પૂરી થઈ એટલે અમે નીચે બેસીને એનો નજીકથી જોવા પ્રયત્ન કર્યો કે વારે એ ત્યાં કેમ જાય છે. ત્યાં અમને નેત્ર જેવું કંઈ દેખાણું, એટલે અમે પડખે જે પૂજારી હતા જે ત્યાં કાયમ પૂજા કરે છે, એટલે અમને મેં થોડું વાત કરીને પૂછ્યું, મેં કીધું આ પહેલેથી છે કે કેવું છે. એટલે અમે એ સમજતા હતા ત્યાં થોડી વારમાં, પછી એની થોડી આછા થતા ગયા, અને પછી હરિભક્તોએ કીધું ના પહેલા તો મેં આવા દર્શન નથી કર્યા, એટલે કંઈક ભગવાનનો સંકેત હશે. ભગવાન ભોળાનાથે અત્યારે ગણપતિજીના તહેવારના દિવસો ચાલે છે અને એમાં દર્શનનો કંઈક યોગ થયો હશે, એટલે ભગવાનની કંઈક કૃપા એમાં સંકેત સમજીએ છીએ. વિશેષ તો જયારે ભગવાન કંઈક પ્રેરણા કરશે ને કંઈક આગળ એનાથી લાભ મળે. અત્યારે મેં બધા ભક્તોને પણ એ કીધું કે આપણે એમ માનવું કે ભગવાને આપણને કંઈક રાજી થઈને પોતાના દર્શનનો અનુભૂતિ કરાવી છે, એ અનુભૂતિનું બળ રાખવું અને ભગવાનનું ભજન કરવું આપણા માટે એ જ મહત્વનું છે. આપણે કદાચ એ ત્રિનેત્ર જે પરમાત્માના ભગવાન શંકરજીના ત્રીજા નેત્રના દર્શન ન થયા હોય તોય આપણા માટે પરમાત્માનું સ્વરૂપ હતું. આજે દર્શન થયા છે તો પણ એ ભગવાન શંકરનું ભોળાનાથનું સ્વરૂપ છે. કદાચ પુનઃ દર્શન ન થાય તો પણ, એટલે દિવ્યતા જે આપણે હમણાં જોયું ને, ભગવાન કૃષ્ણ ભલે મનુષ્ય આકૃતિ હતા પણ છતાંય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સ્વરૂપ હતા, એટલે એ ભવા પુરુષના લોક ભગવાન વિષ્ણુ પોતાના ધામ સુધી માયાના તમને ઓળંગી શક્યા. એમ અહીંયા પરમાત્માના સ્વરૂપને એટલે મહારાજ કીધું ધાતુ પાષાણ કે ચિત્ર ન સમજવા, અમારું પ્રત્યક્ષ સ્વરૂપ છે. એટલે બહુ અનેક આના વિશ્લેષણો થઈ શકે છે, પણ અત્યારે તો બસ ભગવાનના દર્શનનો ખૂબ બધાએ ભાર રાખો. અને વિશેષ તો આપણે હું કારણ કે કામ એક વસ્તુ એટલા માટે આ ચોખવટ કરું છું વાલા ભક્તો કે ઘણી વખત આપણે એને ચમત્કારોની અંદર કરતા હોઈએ છીએ, પણ અહીંયા આગળ હું સાવધાની કરું સમજણ માટે કે ભગવાનને પોતાના અસ્તિત્વનો પુરવાર કરવા માટે ચમત્કારોનો ક્યારેય જરૂર નથી હોતી. ભગવાનને એવા ચમત્કારો હોય પણ નહીં. મહારાજે પણ કીધું છે કે અમે એવા ચમત્કારો કરતા નથી, એ તો મદારી કરે, અમે એવા ચમત્કારો ન કરીએ. પરમાત્માના ચમત્કારની દિવ્યતા જોઈ, આ જે થયું છે એ ભગવાનની કૃપા માત્ર છે. દર્શન કરવાની આપણા મનની ભાવના હતી, ભગવાનની કંઈક કૃપા હશે, કંઈક સંકેત હશે, તો આવી ઘટના ઘટતી હોય છે. પણ કોઈ પણ અંધવિશ્વાસના સ્વરૂપની અંદર આને ન લેવાય, નહીતર કેવું થાય છે કે આના પછી હમણાં અમે જોયું ઘણી જગ્યાએ આમ વિડીયોગ્રાફી અને ટેકનિકલના ઉપયોગ કરીને ભગવાનની આંખો પલકાવતા, આમ પલક ઝપકાવતા, ભગવાનના મોઢા ફરતા હોય, વાણી આમ શબ્દ, આ બધું આર્ટિફિશિયલ છે, આ બધું આડંબર છે, પાખંડ છે. એટલે આ બધાની અંદર પ્રેરાતા હોય છે. એટલા માટે હું આને બહુ પ્રોત્સાહન આપવા આ વિષયને નથી માંગતો કે ભગવાનની દિવ્યતાને દિવ્ય રૂપે જ જોવાય, ને જે છે એમાં દિવ્યતા જુઓ. જે નથી એવું ઊભું કરીને તમારા મનના સંતોષ કારણે ભગવાનને કાર્ટૂન ન બનાવશો. અમારી બધાને ખૂબ બે હાથ જોડીને નમ્ર ભલામણ છે કે ભગવાનને કાર્ટૂન ન બનાવશો. અત્યારે ભગવાનને કાર્ટૂન બનાવવામાં આવી રહ્યા છે પોતાના સંતોષ માટે, પોતાના એના માટે. હું એની ભાવના કદાચ ખરાબ નહીં હોય, પણ પરિણામ એ જ આવવાનું છે. 5 વર્ષ 10 વર્ષ જો આને આવું ચાલ્યું ને તો પછી ભગવાનના નામે કાર્ટૂનો વેચાશે અને ભગવાનનું દિવ્યતા નહીં રહે. ભગવાનને જે દિવ્ય જાણવાના છે, આપણા શાસ્ત્રો આપણને એ શીખવે છે, વચનામૃત આપણને એ શીખવે છે કે ભગવાનને દિવ્ય જાણે. જો પંચભૂતના મનુષ્ય ન જણાય તો કાર્ટૂન કેવી રીતે જણાય? પણ આ બધું પરિવર્તન કળિયુગનો પ્રભાવ અને અણસમજ આ જ અજ્ઞાનતા છે, આ જ અજ્ઞાનતા છે. એટલે એવા વિષયની અંદર બહુ વધારે ન કરતી ભગવાને જે શબ્દો કીધા છે, જે પ્રતીતિ કરાવી છે, એમાં ખૂબ શ્રદ્ધા રાખજો. અને એ પૌરાણિક ગામ લોકોનું એવું કેવું છે કે મહારાજ જયારે ભૂપગઢ પધાર્યા તે પહેલાના ત્યાં શિવલિંગ એ સ્થપાયેલા છે, એટલે બહુ પૌરાણિક શિવલિંગ છે, એને આપણને દિવ્યતાના દર્શન થયા, એટલે આપણા માટે આનંદની વાત છે.